દભોઈ નગરમાં વારંવાર બનતા ચોરીના બનાવને લઈ નગરજનોમાં ભયનો માહોલ સર્જાયો છે તો એક જ રાતમાં વિવિધ જગ્યાએ આઠ મકાનોના તાળા તોડી તસ્કરોનો આતંકથી નગરજનો ત્રાહી માંપો કરી ઉઠ્યા છે દભોઈ નગરમાં હાલમાં જ બે ચીલ ઝડપના કેસો પોલીસ ચોકીએ નોંધાયા છે તેના ચોર હજી પકડાયા નથી ત્યાં તો એક રાતમાં વિવિધ જગ્યાઓએ આઠ મકાનોના તાળા તૂટતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો ડભોઈ નગર ભીખનુઈ કુવા વિસ્તારમાં હર્ષદભાઈ પટેલ તેમજ લુનાવાડા ગયા હોય તેમજ ઘરમાં મોડી રાત્રિના ચોરો આગળના દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને તિજોરીના દરવાજા ખોલી અંદર પડેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકડ મળી કુલ ત્રણ લાખ વીસ હજાર પાંચસોનો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તો ત્યાં જ સામે રહેતા ઠાકોર રેણાબેન તેમના બીજા ઘરે હોય બંધ ઘરના નકુચા તોડી ઘરમાં ઘૂસ્યા હતા અને કશું હાથ આવ્યું ન હતું ખરાદી વાગા નજીક મોહમ્મદભાઈ મીઠાવાળા જે બોડેલી રહેતા હોય બંધ મકાન જોઈ આગળની જાળીના નકુચા અને દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને ત્યાં પણ કંઈ હાથ આવ્યું ન હતું તો હિમજા માતા મંદિર પાસે રહેતા શબ્બીરભાઈ મગરવાલા જે ઉપરના રૂમમાં સુઈ ગયા હોય નીચેના દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા ત્યાં પણ કશું હાથ લાગ્યું ન હતું તો તાઇ વાગા વિસ્તારમાં રહેતા ફતેભાઈ રહીમભાઈ ડાબીવાલાના પણ ઘરના નકુચા તોડ્યા અને ઘરમાં પ્રવેશી સામાન વેરવિખેર કરી દીધો હતો પણ કંઈ હાથ લાગ્યો ન હતું સોસાયટી વિસ્તારોમાં પણ ચોરીના ઈરાદે ગોવિંદ પાર્ક બેમાં રહેતા શૈલેષભાઈ રામદાસભાઈ ભાભોર જે વતન લુણાવાડા ગયા હતા તેમના બંધ ઘરને પણ ટાર્ગેટ બનાવાયો હતો પણ કંઈ હાથ આવ્યું ન હતું ત્યાં જ નજીક ગોવિંદ પાર્ક બેમાં પટેલ પિયુષભાઈ સુરેશભાઈના ઘરના દરવાજાનો નકુચાઓ તોડી ઇન્ટરલોક તોડી ચોરીના ઇરાદે ઘરમાં પ્રવેશ્યા હતા જેમના ઘરમાંથી પણ કંઈ મળ્યું ન હતું આમ એક વિવિધ જગ્યાએ ઘરોના તાણા તૂટ્યા હતા જેમાં માત્ર આઠમાંથી એક જ ઘરમાં ચોરીમાંથી રૂપિયા ત્રણ લાખ વીસ હજાર પાંચસોના સોના ચાંદીના દાગીના અને રોકડ રકણની ચોરી કરવામાં સફળતા મળી હતી બાકી સાત મકનોમાં કંઈ હાથ આપ્યું હતું આ ચોરીના બનાવના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો પોલીસ ડભોઈનગરમાં બનતા ચોરીના બનાવોથી છુટકારો અપાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે